आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आपणे सब बे त्रण प्रकारनी महामारीमांथी उगरी रह्या छे। कोरोना, एमनी साथे म्यूकर माइक्रोसिस अने ए साथे तावते वावाझोडुं, आ बधा माथे आ गुजरातनी खमीरवंती प्रजा पोतानुं खमीर बताविने बेठी थई रही छे। एक दरिया किनारे एक चकली चांचमां पाणी भरीने आम फेंकी रही हती, एटलामां एक कागड़ो आव्यो અને પૂછે છે કે શું કરે છે? તો કે દરિયાએ મારા બચ્ચા લઈ લીધા છે, એટલે હું દરિયાને આ બાજુ ફેંકી રહી છું। કાગડો કહે, ગાંડી તારી આખી નાત આવશે ને તો પણ આ દરિયો તારાથી ખાલી નહીં થાય। ચકલીએ કીધું, સલાહ નહીં સહકાર આપો। એટલે કાગડાભાઈ તો લાગી પડ્યા પાણી ખાલી કરવા માટે। એ જોઈને બીજા પંખીઓ આવવા લાગ્યા, એ પણ ખાલી કરવા લાગ્યા। આ બધું જ જોતા ભગવાન વિષ્ણુનું વાહન એટલે કે ગરુડ, ગરુડને પણ થયું, ભાઈ મારી પંખીઓની નાત આ કામ કરી રહી છે, મારે જવું જોઈએ। એટલે ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે ગરુડ ક્યાં જાઓ છો તમે? એમણે કહ્યું કે આવી ઘટના બની છે ને આ રીતે હું જઈ રહ્યો છું, કે તમે થોભો હું પણ સાથે આવું છું। એટલે ગરુડ ઉપર ભગવાન વિષ્ણુને આવતા જોઈને દરિયો ગભરાઈ ગયો અને એણે ચકલીના બચ્ચા પાછા આવ્યા। મિત્રો, વાત એટલી જ છે કે આ સમયમાં પૂર્ણ સહકારની જરૂર છે, સલાહની બિલકુલ નહીં। આપણે સૌ એવા મુકામ ઉપર છીએ કે થઈ શકે એટલી એકબીજાને મદદ કરીએ, થઈ શકે એટલો સહકાર આપીએ, સલાહ આપવાને બદલે સહકારથી ઉગારીએ। મને લાગે છે કે ઇમ્યુનિટી કરતાં અત્યારે હ્યુમિનિટીની વધારે જરૂરિયાત ઊભી થઈ છે। મિત્રો, આજના દિવસે આટલું પૂરતું છે। આભાર।